ગુણો કેળવવા માટે વધઘટ 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 થયા જ કરે. તપનો અભાવ આજે છે કાલે નથી, પાછો આવે પાછો જાય. ક્રિયાનો ભાવ આજે છે કાલે નથી, પાછો આવે પાછો જાય. આમ વધઘટ ક્યાં સુધી ચાલે, ચાલે છે કે નહીં? એ ક્યારે ન ચાલે? સતત જાગૃતિ હોય, સતત લક્ષ્ય હોય, સતત પ્રવૃત્તિ હોય, અને બીજી પ્રવૃત્તિ વખતે પણ મુખ્ય પ્રવૃત્તિ જેની ગૌણ ન થાય. શ્વાસ લેવાની પ્રવૃત્તિ ક્યાં અટકે, આપણી ગૌણ ક્યારે થાય? વિચારની પ્રવૃત્તિ ગૌણ ક્યારે થાય? આત્માની રક્ષણની પ્રવૃત્તિ ગૌણ ક્યારે થાય? એ જેમ ગૌણ થતી નથી, એવી રીતે જે વસ્તુ આત્માની જોડે પકડાઈ જાય, બરાબર મજબૂત રીતે બંધાઈ જાય, એ વસ્તુની નિયમિત રીતે વિસ્તાર થતો આવે છે. એટલે ગુણો કેળવવા માટે ત્રણ ભૂમિકા બતાવી છે. પહેલી ભૂમિકા ઉત્કૃષ્ટ ભૂમિકા કહીએ તો પહેલી ભૂમિકા શું છે? તો સતત જાગૃતિ. કોઈને નુકસાન કરે એવી પ્રવૃત્તિ કોઈ પણ પરિસ્થિતિમાં રોકવી, સહજ રીતે રોકાય કે પ્રયત્નથી રોકાય, સહજ રીતે રોકાય કે પ્રયત્નથી રોકાય. યશોદેવ શ્રી મહારાજ 14નો 5મનો ઔષધ કરતા હતા. ક્યારે તો ઘરની અંદર લગ્નના પ્રસંગ હોય, છોકરાના લગ્નના પ્રસંગ હોય, તો એ તિથિની વિરાધના ન કરે એ દાડે ઔષધ ઊભો રાખે. એટલે ધર્મ ક્યારે ઊભો રાખવાનો? સંસારના સંયોગો આવે ત્યારે કે સંસારના સંયોગો વગર? સંસારના સંયોગોની અંદર જે ધર્મને ગૌણ કરે છે એ ઉત્કૃષ્ટ ભૂમિકાએ પહોંચવા માટે થોડો વિક્ષેપ કરે છે. એટલે સંસારના સંયોગો વખતે ધર્મને પકડી રાખે છે એ ધીમે ધીમે મજબૂતાઈથી ઉત્કૃષ્ટ ભૂમિકાએ પહોંચે છે. એટલે શાસ્ત્રમાં એમ કહ્યું છે કે ગુણો કેળવતી વખતે થોડામાંથી થોડું ટાઈમમાંથી ટાઈમ પણ પોતાની આરાધના ગુણો કેળવવાનું એ ગૌણ નહીં કરવું. એટલે આ જગતની અંદર ગુણોના અધૂરા શરૂઆતવાળા, ગુણોની મધ્યમ ભૂમિકાવાળા અને ગુણોની પરાકાષ્ઠ ભૂમિકાવાળા જીવો કાયમ માટે હોય છે. ધર્મના આલંબનથી ધર્મની શરૂઆતો થાય છે, ધર્મના આલંબનથી ધર્મમાં આગળ વધાય છે, અને ધર્મના આલંબનથી ધર્મની પરાકાષ્ઠાએ પહોંચાય છે. પણ ક્યારે પહોંચાય, ક્યારે પહોંચાય? માણસ લંગડો હોય, માણસ પગનો ઢીલો હોય, માણસ વિચારનો ઢીલો હોય, એ નિરંતર કામ ક્યારે કરે? એનો કોઈ હાથ પકડતા, એને કોઈ સાથ આપનાર હોય, એ કોઈનું આલંબન ઈચ્છતો હોય, હાથ પકડેલો એને હાથ છોડી દે, એનો હાથ કોણ પકડે? હાથ પકડવા માંગતો હોય અને હાથ છૂટી જતો હોય તો હાથ આપનારો પણ હાથ પકડે, પણ હાથ છોડી દે તો. એટલે ધર્મના સાથીઓ, ધર્મ સાથે રહેલા ધર્મીનો હાથ પકડે છે અને ધર્મી હાથ પકડાવે છે. નાયશનો જયઘોષ જગતમાં ગાજે દશે દિશામાં, જયઘોષ 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 સુરીજી અમારા, જયઘોષ 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 ગુરુજી અમારા.